બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી ગૌચરની જમીન ઉપર ખનીજ ચોરી થઈ રહી છે તેમાં વાવ અને સુઈગામ વિસ્તારમાં પણ ખનીજ ચોરી થતી હોવાનું બહાર આવવા પામ્યું છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ વાવ અને સુઈગામ જેવા વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાનું બહાર આવવા પામ્યું છે જેમાં સરકાર દ્વારા ગૌચરની જમીન ઉપર ખોદકામ કરી બેરોકટોક રીતે ચોરી કરતા હોય છે જેમાં લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી થઈ રહી છે વાવના રાવડા ગામે પણ ગણેશ પટેલ દ્વારા બેરોકટોક ખનીજની ચોરી કરવામાં આવતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી ખનીજ વિભાગ પણ આનાથી અજાણ હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે વાવ તાલુકામાં કેટલીક જગ્યાઓ પર ખુલ્લેઆમ આમ ખનીજ ચોરી થઈ રહી છે ગૌચરની જમીન અને તળાવ ઊંડા કરવાના બહાને ભાગની જગ્યાઓ પર ટેકટરો અને જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે જો કે આ દ્રશ્યો પણ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના છે જેમાં ખુલ્લે આમ ખનીજ ચોરી થતી હોવા છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે જોકે ખુલ્લે આમ ચોરી થતી હોવાથી સરકારની તિચોરીને લાખો રૂપિયાનું નુકસાન આવી રહ્યું છે સરકાર દ્વારા ખનીજ ચોરી મામલે ખનીજ વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં ખનીજ ચોરી બેરોકટોક ચાલી રહી છે હાઇવે ઉપર ટ્રેક્ટરો અને ટ્રકો દ્વારા રોયલ્ટી વગર બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જોકે જવાબદાર તંત્ર માત્ર બે ત્રણ ટ્રકો પકડી કાર્યવાહી બતાવી દે છે જોકે ખનીજ ચોરીના માફિયા સુધી આ તંત્ર પહોંચતું નથી જોકે જોવાનું એ રહ્યું કે હવે ક્યારે તંત્ર આ મામલે પગલા ભરે છે શિવાજી રાજપૂત સાથે રાજગજર લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા